દાહોદ જિલ્લામાં 6 વર્ષીય બાળકી પર રેપ વિથ મર્ડર કેસના પડઘા અરવલ્લીમાં. નરાધમ હત્યારા ગોવિંદ નટ આચાર્યને ફાંસીની સજાની માંગણી સાથે મેઘરજ મામલેદારને આવેદનપત્ર. સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષની માસૂમ બાળકી સાથેની ઘટનાને લઈ રોષ જોવા મળ્યો. મેઘરજ પંથકના સામાજિક, રાજકીય, ડોક્ટર, વકીલ, એન્જિનિયર સહિત આગેવાનોએ આપ્યું આવેદનપત્ર. મેઘરજ કોમ્યુનિટી હોલ ગાર્ડન ખાતે આગેવાનો ભેગા થઈ રેલી સ્વરૂપે મામલેદારને આવેદનપત્ર આપ્યું. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષની માસૂમ બાળા પર સ્કૂલના પ્રિન્સિપાલે દુષ્કર્મ કરવાના ઈરાદે એની હત્યા કરી નાખેલ. એના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકામાં થકે માનનીય મામલતદાર સાહેબ દ્વારા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ ગોઠવેલો હતો. એમાં આજે અમારા મેઘરજ તાલુકાના સર્વ આદિવાસી સમાજના સૌ આગેવાનો, સરપંચશ્રીઓ, વડીલો અને સૌ સમાજના શુભ ચિંતકો મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. એમાં અમારી મુખ્ય માંગ એ છે કે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે ગોવિંદ નટ, એણે નરાધમે જે 6 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું છે એને કડકમાં કડક સજા મળે અને એને ફાંસીની સજા થાય અને એનો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જે જજોની સીટની બંધારણીય રચના પ્રમાણે સીટની રચના થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચલાવી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એને ફાંસીની સજા થાય એવું અમારું આજે મામલતદારશ્રી આવેદનપત્ર આપીને એવી માંગ હતી. આજે જે 19 તારીખે સિંગવડ તાલુકામાં તોરણી સ્કૂલમાં જે બનાવ બન્યો એ અનુસંધાને અમે આવેદનપત્ર આપીએ છીએ અને જે પહેલા ધોરણમાં જે બાળકી ભણતી હતી 6 વર્ષની એના ઉપર જે બદઈરાદાથી ગોવિંદ નટે ઈરાદો કર્યો અને મોડું દાબી રાખ્યું અને એ છોકરી મરી ગઈ એને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય એવું અમારા આદિવાસી સમાજ વતી હું આહવાન કરું છું. આવા નરાધમોને સજા ના થાય તો ફરી કોઈ બીજું બાળકી ભોગ બનશે અને અમારા આદિવાસી સમાજની એક એક દીકરી ઓછી થતી જશે એ અમે ચાખી ના લઈએ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.